નમસ્કાર, હું સમીમ, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ સહિત ગુજરાત પડતી મહાનું સંકટ ટળ્યું. મહાની અસર હેઠળ વરસાદની આગાહી યથાવત. વહીવટીતંત્ર અને લોકોને હાશકારો. નગરપાલિકાના સભ્યોએ મેલેરિયા ખાતાની મુલાકાત લેતા પોલ ખુલી. 7 ફોગિંગ મશીન પૈકી મોટાભાગના મશીનો ખોટકાયેલા. નગરપાલિકાના વહીવટને વખોડતા વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદ. ભટિયાળવાડમાંથી બિનવારસી હાલતમાં 8 ગોવંશને કબજે કરતી પોલીસ. પાંજરાપોળમાં બળદ અને વાછરડાને મોકલી અપાયા. ભરૂચ સ્પેશિયલ પોક્સો અદાલતે સગીરાની જાતીય સતામણીમાં 5 વર્ષની સજા ફટકારી. મહા વાવાઝોડાનું સંકટ ભરૂચ સહિત ગુજરાતમાંથી ટળ્યું, પરંતુ મહા વાવાઝોડાની અસરથી વરસાદની આગાહી યથાવત રહેતા વહીવટીતંત્ર સતર્ક અને સજ્જ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ મહા વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભરૂચ સહિત સમગ્ર ગુજરાતનું વહીવટીતંત્ર સજ્જ બન્યું હતું અને બચાવ રાહત કામગીરી માટેના આયોજન સાથે સ્થળાંતર કરાયા હતા. મહાસિવિયરમાંથી સાયક્લોન બની રહેલ મહા વાવાઝોડું હવે સૌરાષ્ટ્રના કિનારે નહીં ટકરાય અને દરિયામાં સમી જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવતા મહાસંકટ ટળી ગયું છે, જેના પગલે વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે મહા વાવાઝોડાની અસર હેઠળ વરસાદ થવાની આગાહી યથાવત રહેવા પામી છે. ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને હાસોટના દરિયા કિનારાના 43 ગામોમાં વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના પગલાં લેવા સાથે જનસંપર્ક પણ કરી તેઓને સતર્ક રહેવા જણાવાયું હતું, જે બુધવારે પણ ચાલુ રખાયું હતું, પરંતુ કોઈ વધુ સ્થળાંતર કરવામાં આવ્યું ન હતું. હાસોટના વમલેશ્વર હોડી ઘાટ બંધ કરાતા નર્મદા પરિક્રમાવાસીઓ પણ અટવાયા હતા. આ પરિક્રમાવાસીઓને ધરમશાળામાં આશરો આપવામાં આવ્યો હતો, જ્યાં લોકોએ મહા વાવાઝોડાનું સંકટ ટળી જાય તે માટે પ્રાર્થના સાથે ભજનની રમઝટ બોલાવી હતી. ભગવાને તેમની પ્રાર્થના સાંભળી હોય તેમ ભરૂચ સહિત ગુજરાતમાંથી મહાનું સંકટ ટળી ગયું છે, પરંતુ વરસાદ થવાની સંભાવના હજુ યથાવત હોય વહીવટીતંત્ર હજુ પણ સતર્ક રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પરંતુ મહાનું સંકટ દૂર થતાં લોકો સહિત વહીવટીતંત્ર હળવાશ જરૂર અનુભવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકામાં મચ્છરજન્ય રોગો ફાટી નીકળ્યા છે, ત્યારે નગરપાલિકા તંત્રનો વહીવટ ખાડે ગયો હોવાનું પુરવાર થઈ ગયું છે. ફોગિંગ મશીનો કાટ ખાડેલા અને બગડી ગયેલા જણાયા હતા. ભરૂચ નગરપાલિકાનો વહીવટ તદ્દન ખાડે ગયો છે તેની સાબિતી અને પુરાવા મળ્યા છે. નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સંસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલ ટેલિફોન કરી મેલેરિયા ખાતાની મુલાકાતે ગયા હતા, ત્યારે મેલેરિયા ખાતાનો કોઈ કર્મચારી જણાયો ન હતો. લાંબો સમય વીતી ગયા બાદ મેલેરિયા ખાતાના કર્મચારી આવ્યા હતા, જેમને રૂબરૂમાં વિરોધ પક્ષના નેતા સંસાદ અલી સૈયદ અને અન્ય સભ્યોએ ફોગિંગ મશીનોની પરિસ્થિતિ જોતા મોટાભાગના મશીનો બંધ હાલતમાં જણાયા હતા. આ પરિસ્થિતિ અંગે નગરપાલિકાના વહીવટ પર આકરા પ્રહારો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. અહીંયા 10:15 વાગ્યાના આવેલા હતા અને અહીંના એમઆઈ જે મેલેરિયા ઇન્સ્પેક્ટર છે એમને ફોન કરીને એમને જાણકારી આપેલી હતી કે તમે અહીંયા આવીને અમને મશીન અને તમારી કામગીરી જે બી છે એ કામગીરી તમે અમને બતાવો. પણ મેલેરિયા વિભાગના અધિકારી અમને 2 કલાકથી બેસાડી રાખ્યા અને અમે તપાસ કરતા અધિકારી અને મેલેરિયા વિભાગની આખી આખી ટીમ અમારો ફોન ગયા પછી નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવા માટે એમની કેબિનમાં ગયા હતા. એટલે આ વસ્તુ સાબિત થાય છે કે આ વિભાગના અંદર ગેરરીતિ હશે. કેમ કે જો તમે ચોખ્ખા હતા, તમારું વહીવટ સ્વચ્છ હતું, તો તમારે અહીંયા આવીને તમારા વહીવટ વિશે અમને જાણકારી આપવી હતી, ના તો તમારે સીઓ સાહેબની કેબિનમાં જઈને 2 કલાક ત્યાં મિટિંગ કરવી પડી. તમારા અંદર અહીંયા આ વિભાગના અંદર ગેરરીતિ હતી, એટલે તમે અહીંથી છૂટવાનો પ્રયાસ કર્યો. અહીંયા 2 કલાક બેઠા પછી મેલેરિયા વિભાગની ટીમ અમને સીઓ સાહેબ સાથે ચર્ચા કરીને ફોન પર વાત કરીને પછી અહીંયા મેલેરિયા વિભાગની ટીમ આવી. અહીંયા અમારે કેટલા ફોગિંગ મશીન, હેન્ડ મશીન કાર્યરત છે તેના માટે અહીંયા અમે બધા મશીન બહાર કઢાયા. એમાંથી ફક્ત 3 જ મશીન કાર્યરત છે અને 4 મશીન બગડેલા છે. ટોટલ ફોગિંગના આ વિસ્તારના વોર્ડ નંબર 1, 2, 10 અને 8 આ વિસ્તારના તમામ વિસ્તારના અંદર જે ફોગિંગ મશીન ફોગિંગ થાય છે એ વિસ્તારના 7 મશીનમાંથી 3 જ કાર્યરત અને 4 બંધ. એટલે નગરપાલિકાનું જે વહીવટ કહેવાય કેટલું ખાડે ગયું છે દેખાય છે. આ વિસ્તાર ભારત તળાવ ગડરિયાવાડા વિસ્તારમાં હું રહું છું. મારા ઘરની પાસે સલંગ ગટરની તમે આવીને જુઓ કે કઈ હાલતમાં અમે જીવીએ છીએ. જ્યારે અમે અમારી નજીક ઘરની નજીક ઓફિસ છે, કોમ્યુનિટી હોલ અમારી ઘરની નજીક છે, આ લોકો બેસે છે અને અમે જ્યારે કહેવા આવ્યા હાજરીપુરે જે વખતે
ત્યારે એક જણ લાંબો પાક કરીને ભૂમિબેન બેસે, ભૂમિબેન આ લોકો કહે આવવાનું નહીં વારે વારે, નહીં તો પોલીસને બોલાવીને પકડાવી દઈશું. કેમ અમારો કહેવા આવવાનો હક નથી? અમે નગરના લોકો કંઈ ટેક્સ નથી ભરતા કે અમે કંઈ બીજા કોઈ કામે અમે નથી સામેલ નથી થતા, તો આ લોકો આ રીતે જવાબ આપે છે. અને એ જ મોડે કહે છે કે મને સીઓ સાહેબે ચોખ્ખા ઓર્ડરમાં કહ્યું છે કે તમારા પગ લાંબા કરીને બેસમ, તમારાથી થાય તે કરી લો, તમારે જ્યાં જવો ત્યાં જાઓ. ભરૂચના ભટિયારવાડ વિસ્તારમાંથી બી ડિવિઝન પોલીસે 8 જેટલા ગૌવંશને બિનવારસી હાલતમાં કબજે કરી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જી આર શર્મા ગૌરક્ષકોને સાથે રાખી ગુનાની તપાસમાં સ્ટાફ સાથે ભટિયારવાડ ખાતે ગયા હતા. તે દરમિયાન રજા મસ્જિદ પાસે આવેલ વખારની પાછળના વિસ્તારમાં બિનવારસી હાલતમાં 8 જેટલા બળદ અને વાછરડા મળી આવ્યા હતા. તેઓના માલિક અંગે આજુબાજુમાં તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું, જેથી સીઆરપીસી કલમ 102 મુજબ આ ગૌવંશને કબજે કરી પાંજરાપોળને હવાલે કર્યા હતા. ભરૂચના ભટિયારવાડ ખાતેથી બિનવારસી હાલતમાં ગૌવંશ મળી આવવાના બનાવના પગલે ગૌરક્ષકોમાં નારાજગી પ્રસરવા પામી છે. ગઈકાલે ભરૂચ શહેરમાં આવેલ બી ડિવિઝન પદ વિસ્તારની અંદર બી ડિવિઝન પીઆઈને માહિતી મળી હતી કે કેટલાક બિનવારસી ગૌવંશની હત્યા થવાની છે, તેને ગેરકાયદેસર રીતે કેળાવાડાના વખારની પાછળ બાંધવામાં આવેલ છે. પીઆઈ સાહેબ અને તેમના સ્ટાફે ઘટનાસ્થળ પર રેડ કરી બિનવારસી પશુઓને કબજે કરેલ છે અને ભરૂચની કામધેનુ ગૌરક્ષા સમિતિને સંયુક્ત સાથે રાખી તમામ પશુઓને સંસ્થાને સોંપી પાંજરાપોળ રવાના કરેલ છે. આગળની કાર્યવાહી માટે પોલીસ કામગીરી કરી રહી છે. અંકલેશ્વરની સગીરાને સ્કૂલવાનના ચાલકે જાતીય સતામણી કર્યાના બનાવમાં ભરૂચ સ્પેશિયલ પોસ્કો અદાલતે આરોપીને 5 વર્ષની સજા ફટકારી છે. અંકલેશ્વર જીઆઈડીસીની એક શાળામાં અભ્યાસ કરતી બાળાને સ્કૂલ વાનનો ચાલક અબ્દુલ કુદ્રુસ એકાદ વર્ષથી શારીરિક અડપલા કરતો હતો. જાતીય સતામણીનો ભોગ બનેલ સગીરા રડવા લાગતા તે અંગે શાળાના ક્લાસ ટીચર અને પ્રિન્સિપાલને વાત કરી હતી, જે અંગે વાન ચાલકને સ્કૂલ પર બોલાવતા તેને તેનો ગુનો કબૂલ કરી કબૂલાતનામું કરી આપેલ. આ અંગેની ફરિયાદ પીડિતાની માતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાતા આરોપીની અટકાયત કરી પોસ્કો અદાલતમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જે કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આરજે દેસાઈએ જરૂરી દસ્તાવેજી પુરાવાઓ અને મુખ જુબાની લઈ ધારદાર દલીલો કરી હતી, જેને ધ્યાને લઈને ન્યાયાધીશ એસવી વ્યાસે આરોપી અબ્દુલ કુદ્રુસ તકસીરવાર ઠરાવી વિદ્યાર્થી અને વાહન ચાલક વચ્ચે વિશ્વાસનો સંબંધ હોવાનું અને તે જ રીતે વિદ્યાર્થીઓના માતા પિતા કે જેઓ શાળાઓ દૂર હોય, જાતે પોતાના બાળકોને લેવા મૂકવા જઈ શકતા ના હોય, સ્કૂલ વાન પર આધાર રાખવો પડતો હોય અને તેથી તેઓ પણ વાહન ચાલક પર વિશ્વાસ રાખતા હોય, ત્યારે આવા વિશ્વાસનો ભંગ કરી કુમળી વયના બાળકોની જાતીય સતામણી કરનાર આવા વ્યક્તિઓને સમાજમાં સાંખી ન લેવાય અને તેની સમાજ પર વિપરીત અસર પડે તેમ નોંધી 5 વર્ષની કેદ અને ₹4,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 4 માસની કેદની સજા ફરમાવતો હુકમ કરતા ગુનેગાર તત્વોમાં ચકચાર મચી જવા પામી છે. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ટ્રેઝરર અહેમદ પટેલે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાનને પત્ર પાઠવી અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે. તે સાથે ઉદ્યોગોની સમસ્યાની પણ રજૂઆત કરી છે. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર પાઠવી ખરોડ અને આસપાસના રહીશો અને વિવિધ સંગઠનો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અંકલેશ્વર તાલુકાના ખરોડ અકસ્માત જોન હોવાનું જણાવી ખરોડ ચોકડી પાસે અંડરપાસ અથવા ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત મળી હોવાનું જણાવ્યું છે. આ રજૂઆત દરમિયાન તેઓએ જે ડોક્યુમેન્ટ્સ પૂરા પડ્યા છે તેમાં ગુજરાત ખાતેની નેશનલ હાઈવે ઓથોરિટીની રિજિયોનલ ઓફિસ દ્વારા આ પ્રોજેક્ટને ક્લિયર કર્યો છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી હેડક્વાર્ટર્સના એપ્રુવલ માટે લાંબા સમયથી મૂકવામાં આવેલ છે. આ અંગે સ્થાનિકો દ્વારા પીએમઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ હજુ પણ તેનું નિરાકરણ આવેલ નથી. 2018 બજેટમાં પણ આ અંગેની જોગવાઈ કરાઈ હોવા છતાં હજુ પણ તેની કામગીરી શરૂ થયેલ નથી તેમ જણાવી અહેમદભાઈ પટેલે બનતી ત્વરાએ ખરોડ ચોકડી ખાતેની આ કામગીરીનો પ્રારંભ કરવાની માંગણી કરી છે. સાંસદ અહેમદ પટેલે અન્ય એક પત્ર કેન્દ્રીય મંત્રીને પાઠવી ગુજરાતના માઇક્રો અને સ્મોલ તથા મીડિયમ ઉદ્યોગકારોની સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરી છે. આ પત્રમાં અહેમદ પટેલે સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટીના અહેવાલના આધારે MSME સેક્ટરમાં બેડલોનમાં 23% ઉછાળો 2019-20 પ્રથમ ક્વાર્ટર્સમાં આવ્યો હોવાનું જણાવી તેનાથી નાના વ્યાપારી ક્ષેત્રમાં અર્થવ્યવસ્થા ધીમી પડી હોવાનું લાગી રહ્યું છે. વડાપ્રધાન દ્વારા લોન અંડર 59 મિનિટ ફોર MSMEsનું લોન્ચિંગ
કર્યાના એક વર્ષ બાદ પણ આ ક્ષેત્રમાં ચિંતાજનક દેખાવ છે. ગુજરાતના 70%થી વધુ આવેદનકર્તાઓ આ યોજનાનો લાભ મેળવવા નિષ્ફળ રહ્યા છે. તેથી આવી યોજનાના અમલ માટે અઢળક વ્યવસ્થા તંત્ર ગોઠવવાની જરૂર છે, તેમ જણાવી અહેમદ પટેલે MSME પ્રોગ્રામ હેઠળ ગુજરાતના પછાત વિસ્તારમાં તેને વિસ્તારી ત્યાં ઔદ્યોગિક વિકાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો ભારતીય અર્થતંત્ર માટે ઉપયોગી છે. અર્થવ્યવસ્થા ધીમી પડવા સાથે બેરોજગારીની સમસ્યા ઉદ્ભવી રહી છે, ત્યારે તે માટેના ઉપયોગી આવશ્યક પગલાં ભરવા માટેની અહેમદ પટેલે લેખિત રજૂઆત કરી છે. સાંસદ અહેમદ પટેલે પ્રજાકીય સમસ્યાને વાચા આપવા સાથે ઉદ્યોગ જગતના પ્રશ્નોની પણ કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરી છે, ત્યારે તે દિશામાં કેવી અને ક્યારે કામગીરી થાય છે તે જોવું રહ્યું. ભરૂચ સમસ્ત ભોઈક જ્ઞાતિ પંચ દ્વારા તેજસ્વી તાળાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, પૂર્વ પાલિકા પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, પૂર્વ પાલિકા સભ્ય મુકેશ જાદવ, ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશભાઈ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમાજના તેજસ્વી તાળાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તાળાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભોઈ સમાજના આગેવાનો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર આમોદ વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા સ્નેહ મિલન સમારંભ જંબુસર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર આમોદ વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા સ્નેહ મિલન સમારંભમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા ઉપરાંત પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ જસુબેન પઢિયાર વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર જંબુસર આમોદ તાલુકાના કોંગ્રેસી કાર્યકરો તેમજ હોદ્દેદારોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, તેમજ કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનાવવા માટે કોંગીજનોને તમામ અતિથિ દ્વારા આહવાન કરાયું હતું. વિશેષમાં જણાવ્યું હતું કે દરેક કોંગ્રેસ કાર્યકરોએ ભાજપને જાકારો આપવાનો આ સમય આવી ગયો છે. હાલ ભાજપના રાજમાં મોંઘવારીએ માજા મૂકી છે. ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. ગુજરાતમાં બેરોજગારી કૂદકે અને ભૂસકે વધી રહી છે, તેમજ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની હાલત કફોડી બની જવા પામી છે વગેરે કેન્દ્રમાં રહેલ બીજેપી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આમોદ જંબુસરમાંથી ઉમટતા જંબુસર કાવા ભાગોળ પાસે આવેલ BAPS સ્વામિનારાયણ હોલ કોંગ્રેસમય બની જવા પામ્યો હતો. કેટલાક લોકો મને કહે આમ છે, આ તેમ છે, પેલો આવો છે, પેલો તેવો છે, ત્યારે એક જ વાત કરું એમને કે કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે જયારે મને સુકાન આપ્યું છે ત્યારે મારા માટે નીચે બેઠેલો પણ વ્યક્તિ એટલો જ કિંમતી છે અને સ્ટેજ પર બેઠેલો વ્યક્તિ પણ એટલો જ કિંમતી છે. ખૂબ સ્નેહ મિલન યોજતા હોય, યાદ કરતા હોય, વાતો કરતા હોય, સરકારની નિષ્ફળતાની વાતો કરતા હોય, ત્યારે આપણે સૌ અહીંયા બેઠેલા આગેવાન ને કાર્યકર્તાઓ જ બહારનું હોય છે, ત્યારે આપણે બધા સૌ ભેગા મળીને એક સંકલ્પ લઈએ, મારો પક્ષ, મારો ઉમેદવાર, મારો આગેવાન કેવી રીતે મજબૂત બને, આવતીકાલનું ભવિષ્ય, આવતીકાલનું સુકાન કોંગ્રેસ પક્ષના હાથમાં જાય એવી આપણે સૌ બધા આજે પ્રતિજ્ઞા લઈએ. અંકલેશ્વર GIDC માં આવેલ મનોરથ સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી
રોકડ રકમ તેમજ દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મનોરથ સોસાયટીમાં રહેતા સંજય સિલાડિયા મકાન બંધ કરી પરિવાર સાથે સુરત ખાતે તેમના સંબંધીને ત્યાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી કબાટો તોડી સામાન વેરવિખેર કરી રોકડ રકમ તેમજ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તેઓ સુરતથી પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાની જણાતા તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી. સંજય સેલાડિયાએ રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ 3 લાખની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલાં અમે સુરત ગયા હતા અને આજે સવારે આવીને જોયું તો ઘરના તાળા તૂટેલા હતા, બ્લોક કટરથી કાપી નાખેલું છે અને બેડરૂમમાં બધું ઉત્તર ફાતર થઈ ગયું છે. થોડા કેશ હતા બેડરૂમમાં, 40,000 જેવા કેશ હતા. વાઈફનું મંગળસૂત્ર દુઃખીનું છે અને મારી એક વીટી એટલું ઘરેણું ચોરાયું છે. બધું થઈને જોવા જઈએ તો 2.5 લાખ જેવી વેલ્યુ થાય છે. અંકલેશ્વર શહેર પોલીસે માનસી મોટર શોરૂમમાં 5 લાખ ઉપરાંતની ઉચાપટ કરનાર કર્મચારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વરના રાજકમલ આર્કેડ પાસે આવેલ માનસી મોટર શોરૂમમાં આરટીઓને લગતી કામગીરી કરતો કર્મચારી અને જીઆઈડીસીની પૂનમ સોસાયટીમાં રહેતા જ્યુબિલ મોતીભાઈ ઘડિયાએ ગત તારીખ 1-8-2018 થી લઈ 21-12-2018 દરમિયાન વાહનોના રજીસ્ટ્રેશન માટે આવતી રકમ માનસી મોટર્સમાં જમા ન કરાવીને પોતાના અંગત કામમાં ખર્ચ કરી રૂપિયા 5,51,000ની ઉચાપટ કરી છેતરપિંડી કરતા માનસી મોટર શોરૂમના મેનેજર તરીકે ફરજ બજાવતા ચિરાગ સુનિલભાઈ શાહે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી ઉચાપટ કરનાર કર્મચારી જ્યુબિલ ઘડિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાત્રિના સમયે આરામ કરતા ટ્રક ડ્રાઈવરને હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યું હતું. નવીપુર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હોટલ વિસામો આવેલ છે, જ્યાં રાત્રે દરમિયાન ટ્રક ડ્રાઈવર હરજી મુરજી લખાવા ઉંમર વર્ષ 51 રહેવાસી ગોપાલપુરા જિલ્લા પોરબંદર પોતાની ટ્રક મૂકી આરામ કરી રહ્યા હતા. રાત્રિના સમયે અચાનક હરજીને ગભરામણ થતા તેને સારવાર અર્થે નજીકમાં આવેલ નવીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે રિક્ષામાં લઈ જવાયો હતો, પરંતુ તેમને સારવાર મળે તે પહેલા ટ્રક ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નવીપુર પોલીસ તપાસ કરી રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સહિત ગુજરાત પડતી મહાનું સંકટ ટળ્યું. મહાની અસર હેઠળ વરસાદની આગાહી યથાવત. વહીવટી તંત્ર અને લોકોને હાશકારો. નગરપાલિકાના સભ્યોએ મેલેરિયા ખાતાની મુલાકાત લેતા પોલ ખુલી. 7 ફોગિંગ મશીન પૈકી મોટાભાગના મશીનો ખોટકાયેલા. નગરપાલિકાના વહીવટને વખોડતા વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદ. ભટિયારવાડમાંથી બિનવારસી હાલતમાં 8 ગોવંશને કબજે કરતી પોલીસ. પાંજરાપોળમાં બળદ અને વાછરડાને મોકલી અપાયા. ભરૂચ સ્પેશિયલ પોક્સો અદાલતે સગીરાની જાતીય સતામણીમાં 5 વર્ષની સજા ફટકારી. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.
Thank you.